વિદ્યાર્થીઓ આપણે વધુ અર્થવિસ્તાર જોઈએ, કારણ કે અર્થવિસ્તાર તો ફરજિયાત હોય છે, બરાબર ને? ઘણા બધા અર્થવિસ્તાર તમારે જાણવા જોઈએ, સમજવા જોઈએ, કારણ કે ફરજિયાત લખવાના હોય છે પરીક્ષામાં, બરાબર? તો તમને બોર્ડની પરીક્ષામાં એક કામ આવે એટલા માટે હું તમને અર્થવિસ્તારનું પણ, વધારે અર્થવિસ્તારનું પુનરાવર્તન કરાવું છું. પણ જે પહેલો અર્થવિસ્તાર મેં તમને જે કીધો છે એ જ તમારે નિબંધની નોટમાં લખવાનું છે. કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરેહીન માનવ. ચલો તો આગળ આપણે જોઈએ અર્થવિસ્તાર. ફરી બોલું છું, કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરેહીન માનવ. ના સમજણ પડે તો બે ત્રણ વાર વાંચો વિદ્યાર્થીઓ. કે હીન જન્મે, હીન એટલે નીચા કુળમાં, કે હીન જન્મે નવહીન માનવ, બરાબર? કે હીન કર્મે કરેહીન માનવ. હવે સમજણ પડી વિદ્યાર્થીઓ થોડી ઘણી? કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરેહીન માનવ. તો આ કાવ્ય પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે, તેથી તે હીન કે ખરાબ ગણાવો ન જોઈએ વિદ્યાર્થી, બરાબર ને? માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે, તેથી તે હીન કે ખરાબ ગણાવો ન જોઈએ. પરંતુ માણસ કુકર્મ કરે તો તેનાથી તે હીન ગણાવવું જોઈએ. કુકર્મ એટલે ખરાબ કર્મ કરે તો હીન ગણાવવું જોઈએ. હીન એટલે શું થાય? ખરાબ, બરાબર? નીચા કુળમાં જન્મે તો એ ખરાબ નથી, કારણ કે એ નીચા કુળમાં જન્મવું એ એના હાથમાં નથી, એ તો કુદરતના હાથમાં છે. માણસ ગમે તે કુળમાં જન્મે પણ એના કર્મો સારા હોવા જોઈએ, બરાબર? એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીઓને અહીંયા વાચા આપી છે વિદ્યાર્થીઓ. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે. આપણા દેશમાં સબરી જોઈ લો, કર્ણ, એકલવ્ય, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા, બરાબર ને? તમે સબરી જુઓ, ભીલ જાતિની હતી વિદ્યાર્થીઓ, તેમ છતાં પણ ભગવાન શ્રી રામે એની જાતિ નથી જોઈ. એના મીઠા ચાખેલા બોર, એઠા કરેલા બોર ભગવાન શ્રી રામે ખૂબ જ ભાવથી ખાધા હતા. તો ભગવાન શ્રી રામે એનો પ્રેમ જોયો, એની ભાવ જોઈ, એની જાતિ ન જોઈ, બરાબર? તેઓ અનેક મહાપુરુષો તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા નહોતા, જેમ કે સબરી, કર્ણ, એકલવ્ય, બાબા સાહેબ આંબેડકર, એ લોકો ઉચ્ચ કુળમાં નહોતા જન્મા વિદ્યાર્થીઓ, તેમ છતાં તેઓ મહાન ગણાય છે. સબરી રામની શું હતી? હમણાં જ મેં કીધું, પરમ ભક્ત તરીકે અમર બની ગઈ. જો ભગવાન શ્રી રામે એની જાતિ, ભીલ જાતિ જોઈ હોત તો એ અમર ન બનત, અને ભગવાન શ્રી રામે એના એઠા બોર ન ખાધા હોત વિદ્યાર્થીઓ. કર્ણને આજે સૌ સુરવીર, બાણાવીર અને દાનવીર તરીકે ઓળખે છે વિદ્યાર્થીઓ. કર્ણ એ દાનવીર કર્ણ હતો. એના રાજમહેલમાં એના દ્વારે કોઈ બી આવે ને તો એ કોઈને પણ પાછા નહોતો કાઢતો. તો આ સુરવીર અને બાણાવાડી હતો, એનું બાણ કોઈ દિવસ વ્યર્થ નથી જતું. અને દાનવીર તરીકે ઓળખાયો એકલવ્યને, ભલે ગુરુએ પ્રત્યેક જ્ઞાન ન આપ્યું. એકલવ્યએ ગુરુને નહોતું આપ્યું, એકલવ્ય નીચી કુળમાં જન્મ્યા હતા એટલે ગુરુએ ના પાડી હતી, તો ગુરુએ એને પ્રત્યક્ષ જ્ઞાન નહોતું આપ્યું. પણ ગુરુની પ્રતિમા બનાવી. શું કરી? પ્રતિમા એટલે મૂર્તિ બનાવી. કોણે મૂર્તિ બનાવી? એકલવ્યએ. અને એ મૂર્તિ આગળ એ વિદ્યા શીખ્યા, તેમને નજર સામે રાખીને તે બાણ વિદ્યા શીખ્યા અને ઉત્તમ બાણાવડી તરીકે પંકાયા વિદ્યાર્થીઓ. બાબા સાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિમાથી ભારતનું રાજ્ય બંધારણ ઘડીને ભારતના રાજ્ય બંધારણના ઘડવૈયા તરીકે પ્રતિષ્ઠા પામ્યા છે વિદ્યાર્થીઓ. બાબા સાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્ય બંધારણ ઘડીને ભારતના રાજ્ય બંધારણના ઘડવૈયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આવા અનેક મહાપુરુષો થઈ ગયા, તેઓ જન્મથી નહીં પણ તેમના કર્મોથી પ્રતિષ્ઠિત થયા છે, બરાબર ને? આજે તેમને સૌ આદરથી શું કરે છે? યાદ કરે છે. સૌ એને એની જ્ઞાતિ નથી જોતા પણ એમને આદરથી શું કરે છે? વિદ્યાર્થીઓ યાદ કરે છે, બરાબર? આ સમજણ તમને પડી ગઈ હશે. તો હવે આપણે આ બીજો અર્થવિસ્તાર જોઈએ. આજ કરશું કાલ કરશું, લંબાઓ નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. ફરી બોલું છું, આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દાડા,
વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. હવે તો આમાં તો સમજણ પડી ગઈ હશે, બહુ સરળ ભાષામાં લખ્યું છે. આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દાડા. અમુક કામ આપણે બહુ લાંબા કામમાં આજ નહીં કાલ કરીશું એમ. વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. આ પંક્તિમાં કવિ કોઈ પણ કાર્ય તાત્કાલિક અથવા સમયસર કરી લેવાની સલાહ આપે છે વિદ્યાર્થીઓ. કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કર્યા કરવો એ ખોટું છે. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે આજે એનું કામ હોય તો હવે કાલે કરીશું, કંટાળો આવે છે. પણ વિદ્યાર્થીઓ, કાલે તમને ખબર છે કે કયું બીજું કામ આવી જશે કે કાં તો બીજી કઈ તકલીફ આવી જશે. માટે આજનું કામ કાલ પર ન છોડો, આજનું કામ આજે જ કરો, બરાબર ને? તો અહીંયા આ પંક્તિમાં કવિ કોઈ પણ કાર્ય તાત્કાલિક અથવા સમયસર કરી લેવાની સલાહ આપે છે. કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કર્યા કરો એ કેવું છે? ખોટું છે. વિચાર કરતા દિવસો ગાળવાથી કોઈકવાર અનેક વિઘ્નો આડા આવતા હોય છે. વિચાર કરતાં કરતાં અનેક વિઘ્નો, મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે. કારણ કે મનુષ્ય એ શું છે, આપણું જીવન જ સંઘર્ષમય છે. મુશ્કેલીઓ ક્યારે પણ દરવાજો આપણો ખખડાવી શકે છે અને પછી તે કાર્ય કદી થઈ શકતું નથી. તેથી કોઈ પણ કાર્યનો અમલ કેવો કરવો જોઈએ? તાત્કાલિક કરવો જોઈએ. આજનું કામ આજે જ કરવું જોઈએ, કાલે લંબાવવું ન જોઈએ. અને કાલનું કામ પરમ દિવસ પર લંબાવવું જોઈએ. કાલનું કામ પણ કાલે જ તમારે કરી લેવું જોઈએ. કવિને પોતાના પ્રસિદ્ધ સાખીમાં પણ આ સલાહ આપી છે. કઈ આપી છે? કલ કરેશો આજ કર, આજ કરેશો અપ. તમે તમને પહેલાં જ કીધું કે આ અર્થ વિચાર આપણે લખીએ તો કોઈ પણ કાવ્ય પંક્તિ પણ તમે ઉપર લખજો વિદ્યાર્થીઓ આવી રીતે. તો કબીરે શું કહ્યું છે આપણને? પ્રસિદ્ધ પંક્તિમાં સલાહ આપી છે. શું સલાહ આપી છે? કલ કરેશો આજ કર, આજ કરેશો અપ. કવિ દલપતરામે પણ એ જ કહે છે. શું કહે છે? કે આજ આજ ભાઈ અત્યારે. ગુજરાતીમાં કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન આવે, બરાબર ને? આપણે સારું કામ લઈને બેઠા તો 100 વિઘ્ન આવે. સારું કાર્ય હાથમાં લઈએ તેમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે, પરંતુ તે મુશ્કેલીઓનો નિકાલ તત્કાળ કરવો જોઈએ. કારણ કે સંસ્કૃતમાં પણ એક સૂત્ર છે વિદ્યાર્થીઓ. કયું સૂત્ર છે ખબર છે? શુભસ્ય શીઘ્રમ. એટલે સારું કામ તાત્કાલિક કરી નાખવું અથવા ધર્મના કામમાં ઢીલસી. કાલની કોને ખબર છે? જે સારું કામ કરવું હોય તે આજે અને અત્યારે જ કરી લેવું જોઈએ, બરાબર ને? કોઈ કાર્યને મુલતવી રાખવાના પરિણામો પણ ઘણીવાર કેવા આવે છે? માઠા આવે છે. માટે હંમેશા આજનું કામ આજ કરી લેવું જોઈએ. આ બે પંક્તિની પણ મેં વિદ્યાર્થીઓ સમજૂતી આપી. જે ઇમ્પોર્ટન્ટ હોય, જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની હોય તે તમારે ધ્યાન રાખવાની. જેમ કે નિશાન ચૂક માફ, બીજું છે અર્થવિસ્તારની પંક્તિ. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. ફરી બોલું છું, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એમાં પણ શું કહેવામાં આવે છે કે આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવો જોઈએ. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાથી આપણી મનોવૃત્તિ ક્યારેય ચલાવી લઈ શકાય નહીં વિદ્યાર્થીઓ. માણસે હંમેશા શું રાખવું જોઈએ? હંમેશા ઊંચું ધ્યેય રાખવું જોઈએ. ચાલો તમારી જ વાત કરીએ, બરાબર? તો તમે એટલે કે વિદ્યાર્થી હંમેશા ઊંચી ટકાવારીનું ધ્યેય રાખીને એને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે ને એનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે, પણ આપણે એકવાર તો મહેનત તમારે વિદ્યાર્થીઓ કરવી જ જોઈએ. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ તમે જુઓ, શિવાજી જુઓ, સુભાષચંદ્ર બોઝની જેમ ઉચ્ચ આદર્શો પણ અપનાવવા જોઈએ અને તેને ફળીભૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્નો પણ કરવા જોઈએ વિદ્યાર્થીઓ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ને ન આવે, પણ તેનાથી હતાશ થવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થીઓ, બરાબર ને?
પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કોઈ મતલબ નથી, કશું મહિમા નથી થતું વિદ્યાર્થીઓ. માટે આપણે હંમેશા આપણું નિશાન કેવું રાખવું જોઈએ, ઊંચું રાખવું જોઈએ વિદ્યાર્થીઓ. બરાબર, સૌથી પહેલો જે વિચાર વિસ્તાર હતો એ તમે નિબંધની નોટમાં લખી દેજો અને આ બધા જરા તમે ધ્યાન રાખજો, પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ચાલો તો આવજો વિદ્યાર્થીઓ.